હવે સમાચારો જે વિસ્તારથી. પલસાણા તાલુકાના બારાસડી ગામના શેરડીના ખેતરમાંથી વાંકાનેર ખાતે રહેતા યુવક કમલેશની હત્યા કરેલી લાશ મળી આવવાના ચકચારિત પ્રકરણમાં પોલીસે બારડોલી ખાતે રહેતા એવા આરોપી હિરેન ઉર્ફે લાલુ પારેખની ધરપકડ કરી હતી. પલસાણાના વાંકાનેર ગામ ખાતે રહેતા કમલેશ પટેલને રૂપિયા ચોરી કર્યાની આશંકાના કારણે બારડોલી ખાતે રહેતા હિરેન ઉર્ફે લાલુ પારેખે તેની બારાસડી ગામના શેરડીના ખેતરમાં લઈ જઈ માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી હિરેન ઉર્ફે લાલુ પારેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ખબર નહી કોને લાગેલો હોય તો બે લાઈટ મારી આજે ગાડીના સ્પોટ છે ને એ હટી ના જાય એ જોજો. જે આરોપી છે અને મરણ દેનાર બે મિત્રો હતા અને સાથે અર્થા ફરતા હતા અને ધંધામાં પણ જોડાયેલા હતા અને જે કારણે બંને સાથે રહેતા હતા અને તે દિવસે બંને જતા આરોપીની ગાડીમાં મૂકેલ રૂપિયા આ મરણ દેનારે સંતાડી દેતા એને તેના ઉપર શંકા જતા તેને પૈસાની કે તારા સિવાય કોઈ સંતાડે નથી એમ જાણ કરતા અને પૈસા એની પાસેથી મળી આવતા ઉશ્કેરાટમાં આવી અને લોખંડની પાઇપ મારી દેતા તે મરણ ગયેલ છે. ગઈ તારીખ 1/11 2019 રોજ પલસાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના બારાસડી ગામે ખેતરમાંથી એક ડેડ બોડી મળેલ અને જે વણ ઓળખાયેલ હતી ખૂન કરી અને સળગાવી દેવામાં આવેલ હતી. પોલીસે 302 ખૂનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ અને તપાસ દરમિયાન આ વણ ઓળખાયેલ ડેડ બોડી કમલેશ ઉર્ફે કાંતિલાલ પટેલ રહે વાંકાનેર હોવાનું જાણવા મળેલ અને ડેડ બોડી ઓળખાઈ જતાં આ કામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા બારડોલી DYSP પલસાણા PSI તથા LCBPI ચુડાસમા અને SOG PI શ્રી બ્રહ્મભટ્ટ તથા LCB SOGના સ્ટાફે ઊંડાણપૂર્વક તપાસ કરી આ કામે મરણ જનારના મિત્ર હિરેન ઉર્ફે લાલુ રાજેન્દ્ર પટેલના એ તેનું ખૂન કરેલાનું પોલીસ તપાસ દરમિયાન જણાઈ આવતા તેની તપાસ કરી આજરોજ તેની ધરપકડ કરવામાં આવેલ છે.